नमस्ते बाळको, आजे आपणे धोरण एक विषय गणित जेमां आपणे एकम त्रण सरवाळा समझीए छीए। आजे आपणे पेज नंबर 55 अने 56 विषे समझीशुं। बधा पोतानी गणितनी पाठ्यपुस्तकमां पेज नंबर 55 खोलशे, जेमां आपणे शीखवानुं छे आडा अने ऊभा सरवाळा। जो आपने ऊपर 2 + 3 अने आडा आपेला छे अने बीजी बाजू 2 + 3 ऊभा आपेला छे, तो अहीं 2 मणका करेला छे अने बाजू में 3 मणका करेला छे। बधा मणका गणीए तो 1, 2 अने पछी छे 1, 2, 3 એટલે બધા ભેગા ગણશું તો 1, 2, 3, 4 અને 5 થશે। તો 2 + 3 = 5। નીચે હવે આપણે બીજા એવા સરવાળા શીખવાના છે જેમાં આપણે લીટા કરીશું। જેટલી રકમ આડી છે તે જ રકમ ઊભી સરવાળામાં પણ આપેલા છે। આડા અને ઊભા ભેગા શીખીશું આપણે। પહેલી રકમ છે 4 + 2, તો ઊભામાં પણ લખેલું છે 4 + 2, તો પહેલાં 4 લીટા કરીએ આપણે 1, 2, 3, 4। પછી 2 લીટા કરીશું 1, 2, બધા ભેગા ગણીએ તો 1, 2, 3, 4, 5, 6। એ જવાબમાં આપણે 4 + 2 = 6 આડામાં પણ લખીશું અને 4 + 2 = 6 ઊભા સરવાળામાં પણ લખીશું। પછી છે 5 + 1, તો પહેલાં 5 લીટા કરવાના 1, 2, 3, 4, 5। પછી 1 લીટો કરવાનો, હવે બધા ભેગા ગણવાના 1, 2, 3, 4, 5, 6। તો 5 + 1 = 6। તો 5 + 1 = 6 આપણે આડા દાખલામાં પણ લખીશું અને ઊભો જે સરવાળાનો દાખલો છે 5 + 1 તેની નીચે પણ આપણે લખીશું 6। પછી છે 3 + 6, તો પહેલાં 3 લીટા કરીએ 1, 2, 3। પછી 6 લીટા કરીશું 1, 2, 3, 4, 5, 6। હવે આપણે બધા સાથે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9। તો 3 + 6 = 9 આડામાં લખીશું અને ઊભામાં પણ લખીશું 3 + 6 = 9। પછી છે 7 + 0, આગળ પણ જ્યારે આપણે સરવાળા મેં સમજાવ્યા હતા ત્યારે પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે અથવા તો 0માં કોઈ પણ સંખ્યા ઉમેરવામાં આવે તો જવાબ તે જ સંખ્યા આવે, એટલે 7 + 0 = 7। 7 + 0 ઊભામાં પણ આપણે લખીશું 7। પછી છે 0 + 9, તો 0માં પણ કોઈ પણ સંખ્યા નાખીશું કેમકે 0 એટલે કોઈ જ લીટા ન કરવાના હોય, અને 9 લીટા કરીએ તો જવાબ પણ 9 જ આવે। તો આડામાં લખો 0 + 9 = 9, ઊભામાં પણ લખો 0 + 9 = 9। પેજ નંબર 56 ખોલશે બધા, એમાં પણ સરવાળા કરવાના છે 3 + 2 = 5 ફુગ્ગા એવું આપણને આપેલું છે। જો એક બાળકના હાથમાં 3 ફુગ્ગા છે અને એક બાળકી એટલે કે છોકરી છે તેના હાથમાં 2 ફુગ્ગા છે, તો બંનેના મળીને કેટલા ફુગ્ગા થશે? 1, 2, 3, 4 અને 5, 5 ફુગ્ગા થશે। પછી અહીં એક બાળકના હાથમાં છોકરાના હાથમાં 3 ફુગ્ગા છે,
છોકરીના હાથમાં એક પણ ફુગ્ગા નથી, એટલે બંનેના મળીને કેટલા ફુગ્ગા થશે? કેમ કે બાળકના હાથમાં ત્રણ છે એટલે જવાબ ત્રણ જ આવશે, કેમ કે છોકરીના હાથમાં તો કોઈ ફુગ્ગા નથી, એટલે કે 3 + 0 = 3. તો હવે નીચે આપેલું છે 0 + 2, એટલે કે જો અહીં એક છોકરો છે તેના હાથમાં એક પણ ફુગ્ગા નથી અને છોકરીના હાથમાં 2 ફુગ્ગા છે, તેણે પોતાના 2 ફુગ્ગા બાળકને આપી દીધા એટલે કે બંનેના ભેગા થઈ છે, તો હવે કેટલા ફુગ્ગા થશે? 0 + 2 = 2. નીચે પણ 4 + 0, કેમ કે 1 બાળકના હાથમાં 4 ફુગ્ગા છે, બાળકીના હાથમાં એક પણ ફુગ્ગો નથી, તો બધા મળીને થશે 4 જ ફુગ્ગા થશે, 4 + 0 = 4. નીચે પણ એ જ સંખ્યા છે 5 + 0. 5માં આપણે કોઈપણ સંખ્યા, 0માં આપણે કોઈપણ સંખ્યા ઉમેરીએ તો જવાબ આવે તે જ સંખ્યા, એટલે કે 5માં આપણે 0 ઉમેરીશું તો જવાબ આવશે તે જ સંખ્યા, એટલે કે 5. કેમ કે અહીં બાળકના હાથમાં 5 ફુગ્ગા છે અને છોકરીના હાથમાં એક પણ ફુગ્ગા નથી. અહીં છોકરાના હાથમાં 3 ફુગ્ગા છે, છોકરીના હાથમાં 4 ફુગ્ગા છે, એટલે કે 3 + 4. અને બધા ભેગા કરી નાખીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 3 + 4 = 7 ફુગ્ગા થશે. તો આજે જે આપણે આડા અને ઊભા સરવાળા શીખ્યા તે તમે સમજી ગયા હશો. તમારે પાઠ્યપુસ્તકમાં બંને પેજ પૂર્ણ કરવાના રહેશે. આવજો બાળકો.